સાબરકાંઠા જિલ્લાના તલોદ પંથકમાં વધુ વરસાદને લઈને અનેક નદી નાળા ઓવરફ્લો થયા હતા, તો સુરપુર ગામનું તળાવ ઓવરફ્લો થતાં ગામ લોકોનો સંપર્ક તૂટી ગયો હતો અને વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપ્યા વિના ઘરે બેસી રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે ત્યારે તલોદ તાલુકામાં વધુ વરસાદ પડ્યો હતો. તો આ વિસ્તારમાં આવેલ અનેક નદી નાળાઓ ઓવરફ્લો થયા હતા. તો તલોદના સુરપુર અને જેઠાજીના મુવાડા વચ્ચે આવેલ તળાવ ઓવરફ્લો થયું હતું. નોંધનીય છે કે આ તળાવ અનેકવાર ઓવરફ્લો થાય છે અને લોકોનો સંપર્ક તૂટી જતો હોય છે. તલોદ અને હરસોદ જવા માટેનો આ એકમાત્ર રસ્તો છે અને જેના કારણે અહીંથી અવર જવર પણ બંધ થઈ જાય છે. આ માળક જમાડ જવાનું છે એટલે તળાવ બાજુમાં બરાબર, એ પાણી આવે તમને કિલબાઈ જવું હોય અડસોલ જવું હોય તો આ પાણી આવે તમારે નીકળવું આવે તો જવાય નહીં, તો પછી એના માટે કોઈ નીચું બને માળક બને તો સારું જવાનું. તકલીફ ત્યાં તૂટી જાય તો અથવા ત્યારે પાણી આવી જાય તો બધા ક્યાં જવાનું, બીજો કોઈ રસ્તો છે નહીં અમારો, આ જ રસ્તો બીજો કોઈ રસ્તો નહીં. હે આ જ રસ્તો બીજું સ્કૂલમાં જોઈ જાય, આ બસ પાછી જતી રહી પછી અમારી જે સ્કૂલની ગાડી આવી ને એ બાજુ પાછી પણ પાછી આવે પાછી જતી, બીજું કોઈ રસ્તો નહીં આ જ રસ્તામાં. દવાખાન ડિલિવરી હોય તો આ જ રસ્તો બીજો કોઈ રસ્તો છે નહીં. એ બહુ પાણી હોય તો ખાટલામાં ગાડી તું બદલીએ તો સાધન આવવાનું, બીજું સાધન તો આવવાની કોઈ પાણી વધારે તો કોઈ ઉતરક હોય. ભેગું ગામજનનું આ તળાવ ઓવરફ્લો થવાના કારણે ગામમાં બધી ઘણી મુશ્કેલીઓ પડે છે. દવાખાને કોઈને લઈ જવું હોય, કોઈ મહિલા ડિલિવરી માટે લઈ જવું હોય તો પણ ખૂબ તકલીફો પડે છે. અધિકારીઓ આવી જોઈ ફોટા પાડી ગયા, રસ્તા બે બાજુથી બ્લોક કરી દીધા, હવે આગળ કોઈ પગલાં લીધું સારું. આજે તલોદ ખાતે વિદ્યાર્થીઓ પરીક્ષા હતી તો તળાવ ઓવરફ્લો થતા વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા. તો આ ગામમાં આવતી બસ પણ પાછી વળી ગઈ હતી. સ્થાનિકો સહિત લોકો પણ અટવાયા હતા. તો આ અંગેની જાણ થતા તંત્ર દોડતું થયું હતું. મામલતદાર ટીડીઓ પોલીસ સહિતનો કાફલો પણ આવી ચડ્યો હતો. તો પ્રાંતિજ આરએનબીના લોકો પણ અહીં પહોંચી રસ્તા અને કોઝવેનું નિરીક્ષણ કર્યું હતું. તો સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આનું કોઈ નિરાકરણ લાવો. સમાચાર મળ્યા પ્રાંત ઓફિસ થી કે ભાઈ સુરપુર તળાવ ઓવરફ્લો થયું છે, તો તાત્કાલિક અમે સાઇટ ઉપર જોવા આવ્યા કે અમારો એક વેસ્ટવેરની નીચે જ રસ્તો પસાર થાય છે, ડીપ છે એના ઉપર, તો ડીપ ઉપર પાણી કેટલું આવ્યું જોવા આવ્યા છે. હાલ ડીપ ઉપર પાણી વહી રહી છે અને ફ્લડગેજ પણ ત્યાં મૂકી છે કે એક ફૂટ કરતાં વધારે પાણી હોય તો કોઈ અંદર પસાર થવું નહીં. એટલે રસ્તાને કોઈ નુકસાન થયું કે કેમ થયું નહીં થયું એ જોવા માટે આવ્યા છે. કોઈ રસ્તાને હજુ નુકસાન થયું નથી. વધારે પાણી આવે તો આ રસ્તો બંધ કરવાની અને અમારે વહીવટીતંત્રને જાણ કરવાની ફરજ પડશે. દર વર્ષની જેમ જ્યારે પણ વધુ વરસાદ આવે ત્યારે આ ગામ ત્રણ દિવસ માટે બંધ થઈ જાય છે. કોઈ વ્યક્તિ અહીંથી પસાર થઈ શકતું નથી. જો આ અંગે તંત્ર કોઈ યોગ્ય પગલાં લે તેવી હાલ તો સ્થાનિકોની માંગ છે. દીપક સિરાઠોનો રિપોર્ટ, સાબરકાંઠા.